નમસ્કાર મિત્રો, આજે આપણે કેકુબી પૌવા બનાવીશું. આપણે થોડા ફ્રેશ વટાણા લીધા છે, બદામ, થોડી કુબી ઝીણી સમારેલી, એક લીલું મરચું, તીખું હોય તો એક, અધરવાઇઝ બે લઈ શકો, સાદા ગરમ મસાલા અને આપણે હિંગનો ઉપયોગ કરીશું. એક કઢાઈમાં 2 ચમચી જેટલું તેલ લેવાનું અને એની અંદર આપણે જીરાનો વઘાર કરીશું. તેલ ગરમ થાય પછી પ્રથમ જીરાનો અને તલનો વઘાર કર્યા બાદ વટાણાને થોડી તળતા વાર લાગે. થોડા ટાઈમ પછી આપણે કુબી નાખી દઈશું. કુબી થોડી જલ્દી ચડી જાય એટલા માટે આપણે સહેજ મીઠું નાખીશું અને કુબીમાં પણ મીઠાનો સ્વાદ આવશે. આપ જોઈ શકો છો કે કુબી અને વટાણા હવે ચડી ગયા છે. આ સમયે થોડી હળદર નાખી મિક્સ કરીશું એટલે કુબીને હળદરનો રંગ પકડાય. આપણે લગભગ 2 મુઠ્ઠી જેટલા પૌવા પલાળી રાખેલા છે. આપ જોઈ શકો છો કે હવે બરાબર પલળી અને સોફ્ટ થઈ ગયા છે. આ પૌવાને હવે આપણે કોબીમાં નાખી દઈશું. બરાબર મિક્સ કરતા જઈએ. હવે થોડું મીઠું નાખવાનું સ્વાદ અનુસાર. કોબી પૌવામાં સહેજ ખાંડ નાખો તો થોડા ગળચકતા થશે, મજા આવશે. આપણે મીઠું નાખી દીધું છે અને પૌવા લગભગ તૈયાર છે. આ સમયે આપણે આલમંડ્સ, બદામનો જે ઝીણો ભૂકો કર્યો છે એને નાખી શકો. આનો જે ક્રન્ચી ટેસ્ટ આવશે ને મજા આવશે. આલમંડ્સ નાખ્યા બાદ થોડું હલાવી દેવાનું, મિક્સ કરી દેવાનું અને પછી ગાર્નિશિંગ માટે લીલા દાણા. આપણા પૌવા તૈયાર છે, એક ડિશમાં કાઢી અને ગાર્નિશિંગ સાથે તમે સર્વ કરી શકો. આમાં ટામેટા પણ નાખતા હોય છે, ટામેટું પણ નાખી શકાય, ટેસ્ટ સારો આવે. તમે રતલામી સેવ કે ઝીણી પાતળી સેવ પણ નાખી શકો.